હવે વાત ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની। ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ મહારાષ્ટ્રનું રાજકીય સંકટ હવે અંતિમ પડાવ પર પહોંચી ગયું છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રીની ખુરશીની સાથે વિધાન પરિષદનું સભ્યપદ પણ છોડી રહ્યો છું। સુપ્રીમ કોર્ટે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો, જેના થોડા સમય બાદ જ સીએમ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરી। તેમણે શિંદે જૂથને લઈને પોતાની વાત રાખી અને કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે મૂકવાની જરૂર હતી। ઉદ્ધવે કહ્યું કે જેઓ દગો આપશે તેઓ લાગતું હતું તેઓ જ સાથે રહ્યા અને તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપીના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો। शिवसेना कधी ही आपल्यापासून कोणी हिरावून घेऊ शकत नाही, अजिबात नाही। ना शिवसेना हिरावून घेऊ शकत, ना तुमच्यापासून आम्हाला ठाकरे कुटुंबियांना कोणी हिरावून घेऊ शकत। आपण इथेच राहणार आहोत आणि जसं मी माझ्या मुख्यमंत्री पदाचा आज राजीनामा देतोय, त्याचप्रमाणे मी माझ्या विधान परिषद सदस्यत्वाचा सुद्धा राजीनामा देतो आहे। मुख्यमंत्रींनी इस्तीफा पहिली देना चाहिए, क्योंकि आज जो उनकी बंद मुट्ठी में भी जो ताकत थी वो पूरी खुल गई है। जहाँ पे हिंदुत्व के विचार छोड़ के कांग्रेस के विचारों पे मुख्यमंत्री चल रहे थे, और जो शिवसेना का एकनाथ शिंदे जी का जो गठ है, जो बाड़ा साहब और हिंदुत्व को आगे ले जाने वाला था, उस गठ ने आज जो विद्रोह किया है, बाड़ा साहब के विचार कायम रखने के लिए विद्रोह किया। और जो स्थिति राज्य में बनी थी, शिवसेना के खुद आमदार ही उनके ऊपर विश्वास नहीं दिखा रहे थे और इतनी बड़ी संख्या में वो बाहर गिरे थे। उनका राजीनामा देने में डिले क्यों किया, ये एक हमारा सवाल है, क्योंकि महाराष्ट्र का विकास रोकने का किसी को अधिकार नहीं है। भारतीय जनता पार्टी के साथ में चुनाव लड़के वो अलग हुए, कांग्रेस और राष्ट्रवादी के साथ गए, उनके आमदारों के ऊपर ही कांग्रेस राष्ट्रवादी का दबाव था। અમિત શાહ આજે ગુજરાત આવશે। આજથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે। 1 જુલાઈએ જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે, 9:15 વાગે કલોલમાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે, રૂપાલ ગામમાં અમિત શાહની રજત તુલા પણ કરાશે અને રૂપાલ ગામમાં અમિત શાહ જનસભાને પણ સંબોધન કરશે, વાસણ ગામમાં તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। મોડાસર ગામમાં અમિત શાહ જનસભાને પણ સંબોધન કરશે। 2 દિવસ અમદાવાદના પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને 2 દિવસ તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। બે દિવસમાં ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે।